સંઘ પ્રદેશ દાદાનગર હવેલીના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના પ્રોજેક્ટ મેનેજર જિજ્ઞેશ કાછિયાના ચકચારીત આપઘાત પ્રકરણમાં તેમણે મિત્રને સંબોધી લખવામાં આવેલ સ્યુસાઇડ નોટ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ મૃતક જિજ્ઞેશ કાછિયાની પત્નીની ઉપસ્થિતિમાં સ્યુસાઇડ નોટને ખોલી પંચનામું કરવામાં આવ્યું હતું. ભ્રષ્ટાચારના આરોપોમાં ઘેરાયેલા જિજ્ઞેશ કાછિયાએ પોતાના ઘરે આપઘાત કરતા પહેલા તેમના મિત્ર લલિત પટેલને સંબોધીને 14 પાનાની સ્યુસાઇડ નોટ લખી હતી. જોકે આ સ્યુસાઇડ નોટને પોલીસ દ્વારા કબજે લેવામાં આવી હતી, પરંતુ લલિત પટેલે તેમના નામે લખવામાં આવેલ આ સ્યુસાઇડ નોટ પોતાને પોલીસ આપતી નહીં હોવાનું જણાવી પોલીસ તેમની મનમાની કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. સેલવાસ પોલીસની કામગીરી ટોટલ શંકાસ્પદ છે. એક અવર પર મેં અજયભાઈ અને પ્રીતિબેને સહી કરેલી, તો મને પેલા આ એસપી સાહેબે હરીશ રાઠોડને કંઈ તપાસ સોંપી. હરીશભાઈએ મને એમ કીધું કે હું કવર ખોલીશ, તમારે પછી બહાર જવાનું, હું તમને વાંચવાની દઈશ. જ્યારે મને ખબર છે કે ત્યાં એક કવરના ઉપર લખેલું હતું કે લલિતભાઈ અમારી જાતના છે અને અમારા સગાવાળાને લોકોને તમે આ વાતની જાણ કરજો કે હું નિર્દોષ છું, તેની અંદર ઘણા બધા પેપરને એવું હતું, તે લોકોએ ખોલ્યું. પણ મને એક પણ વસ્તુ વાંચવાની દીધી ને મને કોઈ વસ્તુ આપી નહીં. સવારના 11 વાગ્યાના એમના ધર્મપત્ની ત્યાં બેસેલા અને સાંજે 5:15 સુધી અમારે અમને બેસાડી રાખ્યા. એટલે પોલીસ શું કરવા ધારે છે એ સ્પષ્ટ નથી. અને છેવટે એમની પત્ની પ્રીતિબેન બહાર આવ્યા તો એમને 6 નામ લખીને લાવેલા કે ભાઈ આ 6 નામ છે. તેની અંદર પહેલું નામ રસિક પટેલ, પ્રશાંત જોશી, નીતિન જિંદાલ, કડોદરિયા, મહાજન સાહેબ પીએસઆઈ અને પ્રેરક ભટ્ટ એમના જિજ્ઞેશ પટેલના વકીલ. ને બધું એમણે 8 પાનાની અંદર તારીખ વાઇઝ બધું લખેલું છે કે આ તારીખે આમ થયેલું તેમ થયેલું. એટલે ટોટલ નીતિન જિંદાલનું નામ કેમ આવ્યું તો કે ભાઈ આ રીતે મારા સાહેબ હતો, એના વિરુદ્ધ મેં આશીષ કુંદ્રાને કમ્પ્લેન કરેલી, આ મતલબ ટોટલ બધી વિગતવાર એને જણાવેલું. અને આ લોકો એને પરેશાન કરતા હતા. શરમજનક વાત છે કે એમના પોતાના વકીલ તરીકે પ્રેરક ભટ્ટે એને એમ કહેલું કે ભાઈ તમે દુકાન વેચી નાખો, 25 લાખ આપી દઉં, 50 લાખ આપી દઉં. તો આ ખરેખર વકીલને નિશોભે એવું કામ એમના તરફથી થયેલું છે. પ્રેરક ભટ્ટ જવાહરભાઈ દેસાઈના જુનિયર વકીલ છે. સાથે બીજું કંઈ જાણવા મળ્યું કે મોબાઈલ જે એ લલિતભાઈના નામનું જે કવર હતું, મારા નામનું કવર હતું, એની અંદર સુસાઇડ નોટ 8 પાનાની હતી પણ ટોટલ 14 પાનાની કર્યા. 14 પાનાની સાથે એક મોબાઈલ, એક પેન ડ્રાઈવ અને ઓડિયો ક્લિપિંગ હતી જે એ લોકોએ જિજ્ઞેશભાઈની વાઇફને બતાવી પંચની રૂબરૂ. એનું પંચનામું કરો. મેં શરત કરી કે તમે મને નહીં બતાવો તો આનું પંચનામું કરો. પંચનામામાં વિલાસભાઈ અને પંડ્યાભાઈ હતા અને તે કર્યા પછી એ લોકોએ તેને એને બતાવ્યું. ને એની અંદર એકચ્યુઅલી મારા હિસાબે તો પોલીસે છુપાવવા જેવું કાંઈ નહીં મળે, પણ પરંતુ પોલીસનો આવો વ્યવહાર કેમ, આ વ્યવહાર શંકાસ્પદ કહેવાય એ હું માનું છું. કારણ કે ગુજરાતની અંદર હમણાં સુરતમાં કોઈ મામલતદાર ગળે ફાંસો ખાધો તો બીજે દિવસે બધા જે નામ આવ્યા તે 12 જણાને એરેસ્ટ કરવામાં આવ્યા, તો દાદરા નગર હવેલીમાં કેમ નહીં? કારણ કે અહીંયા તો બધા જ ભ્રષ્ટાચારમાં લિપ્ત છે, એટલે કોઈ વિચાર કરે કે મારું નામ તો નથી, મારું નામ તો નથી, એટલે એકબીજા મતલબ એકબીજાને કાં તો બચાવવા માટે કે એકબીજાને ફસાવવા માટે આ ખોખોની રમત પોલીસ દ્વારા રમાઈ રહેલી છે. એકચ્યુઅલી સુસાઇડ નોટ કંઈ છુપાવવાની વસ્તુ નથી. જે માણસે પોતાની જીવ આપ્યો તે એણે કહી દીધું કે ભાઈ મેં આ કારણસર મેં આત્મહત્યા કરું છું કે ભાઈ આ મારાથી આ ત્રાસ મારાથી બરદાસ્ત નથી થતો, એટલા માટે એણે તો પોલીસે એમાં છુપાવવાનું હોય જ નહીં કંઈ. પરંતુ સેલવાસની પોલીસ સેલવાસના મામલાદારે એને છુપાવવાની કોશિશ કરી અને જે ટાઈમ કાઢે છે એ લોકો એ જ વસ્તુ બતાવે છે કે એ લોકોની ભૂમિકા શંકાસ્પદ આગળ બી રહેશે. આ મારા કવરમાં જે વસ્તુ હતી તે હું કાલે લોકોના પાસે માંગણી કરીશ અને મને એ લોકો કદાચ કોઈ સંજોગમાં નહીં આવે તો હું કોર્ટમાં જઈશ કે સાહેબ એમણે જે મને કામ સોંપેલું મરનાર માણસની જે ઈચ્છા હતી તે પૂરી કરવા માટે આ પેપરની મને જરૂર છે, મને આપો. અને એમના કહેવા પ્રમાણે જો હું લોકોને જણાવી શકતો હોય કે ખરેખર નિર્દોષ છે તો તે મારી ફરજ છે એવું હું સમજું છું.